આયોજન કરવામાં આવ્યું. આજરોજ ઉપરી સાહેબશ્રીઓના આદેશ મુજબ જિલ્લાના કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે આર બી સોલંકી સાહેબ સેક્રેટરી ડીએલએસએસ કચ્છ ભુજનાઓના અધ્યક્ષતા હેઠળ એક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. જે કાર્યક્રમનો મુખ્ય હેતુ સેક્સ વર્કર્સ બહેનોને બંધારણની જોગવાઈ મુજબ કલમ 14 કાયદા સમક્ષ સમાનતા કાયદાનું સમાન રક્ષણ મળી રહે, કલમ 19 વાણી તેમજ વ્યક્તિની સ્વતંત્રતા તેમજ રહેવા બોલવા વિવિધ સ્વતંત્રતા મળી રહે તેમજ કલમ 21 જીવન જીવવાનો અધિકાર, આ ત્રણેય કલમોને અનુસંધાને દરેક વ્યક્તિને કાયદામાં સમાનતા, સમાન રક્ષણ અને જીવન જીવવાની દરેકને સ્વતંત્રતા છે. એ જ રીતે જે સેક્સ વર્કર સાથે જોડાયેલી મહિલાઓ છે તેમને પણ આ રીતે તમામ કાયદાની જોગવાઈઓ અનુસંધાને તેઓને સમાનતા મળી રહે, પૂરતું રક્ષણ મળી રહે અથવા તો તેઓની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે તેમને સાંભળી રજૂઆતોને ધ્યાને લઈ કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આમ સેક્સ વર્કર સાથે જોડાયેલી મહિલાઓ છે તેમને આ ત્રણ કલમ મુજબ ન્યાય મળે તે માટે સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ અધિકાર મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. ચૌધરી મહિલા પોલીસ સ્ટેશન ભુજ. આજરોજ અમારા ઉપરી અધિશ્રી સાહેબના આદેશ મુજબ જિલ્લાના કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે આર બી સોલંકી સાહેબ સેક્રેટરી ડીએલએસએસ કચ્છ ભુજ નાઓના અધ્યક્ષતા હેઠળ આજે એક સંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. જે કાર્યક્રમનો મેઇન હેતુ હતો કે સેક્સ વર્કર્સ બહેનો ને બંધારણની જોગવાઈઓ મુજબ કલમ 14 જેમ કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ મળી રહે, કલમ 19 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ પણ પોતાની વાણી અને પોતાની અભિવ્યક્તિ રહેવા બેસવા જમવા તમામ એ સ્વતંત્રતા એમની મળી શકે, તેમજ કલમ 21 જીવન જીવવાનો અધિકાર. આ જે ત્રણ કલમોને અનુસંધાને બુદ્ધદેવ કર્મસ્કાર નામના જે પશ્ચિમ બંગાળના એક અપીલ નંબર હતા 135/2010 ના આ એપ્લિકેશન આધારે નામદાર સુપ્રીમ કોર્ટે એક હુકમ કરેલો છે, એક ઓર્ડર એ રીતનો આપેલો છે કે ભાઈ જે રીતે બંધારણની આ ત્રણ કલમની જોગવાઈઓને અનુસંધાને દરેક વ્યક્તિને કાયદામાં સમાનતા, કાયદામાં સમાન રક્ષણ અને જીવન જીવવાની દરેકને સ્વતંત્રતા છે, તેમ આમ વ્યક્તિને જે રીતે સ્વતંત્રતા છે એ રીતે જ જે સેક્સ વર્ક સાથે જોડાયેલી મહિલાઓ છે તેમને પણ આ રીતના તમામ કાયદાની જોગવાઈઓ અનુસાર એમને સમાનતા મળી રહે, એમને પૂરતું રક્ષણ મળી રહે, એમની કોઈ પણ તકલીફ છે, એમની સાથે કોઈ એવો વ્યવહાર થાય છે, એમની સાથે કોઈ વ્યક્તિથી કોઈ એવો ગેરકાયદેસર વૃત્તિ કે કોઈ કાર્ય થાય છે ત્યારે એમને ખરેખર સાંભળવામાં આવે અને એમની રજૂઆતને ધ્યાને લઈ અને તેમની સાથે કૃત્ય જે કરનાર વ્યક્તિ છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે અને તેમની તમામ સ્ટેજ ઉપર જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ મીડિયામાં છે કે જેમ કે આવી વ્યક્તિઓનું કઈ જ્યાં સુધી કોઈ ગેરકાયદેસર વૃત્તિમાં પોતે સંકળાયેલા છે એવું સાબિત ન થાય ત્યાં સુધી એવી વ્યક્તિઓનું કોઈ નામ, એમના ફોટોઝ ક્યાંય જગ્યાએ વાયરલ ન થાય, સાથે સાથે એમના બાળકોને અભ્યાસ માટે એમના સારવાર માટે જે તબીબી ટીમ છે, તબીબી જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ તેમને સમાન રીતે ન્યાય મળી રહે, સમાન રીતે તેમને સારવાર મળી રહે. આમ આ જે સેક્સ વર્ક સાથે જોડાયેલી મહિલાઓ છે તેમને કલમ બંધારણની કલમ 14, 19 અને 21 મુજબ જે સમાનતા મળવી જોઈએ એ મળી રહે તે માટે નામદાર સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર કરેલો છે અને એ ઓર્ડર મુજબ તમામ ડિપાર્ટમેન્ટને જે લાગતા વળગતા જે પણ છે એ તેમને પૂરું રક્ષણ અને અધિકાર એમના મળી રહે એવા પ્રયત્નો કરશે અને પોલીસ ખાતા તરફથી પણ અમે આ રીતના જ અમારી સાથે અમારી પાસે આવનાર આવા કોઈ પણ વ્યક્તિ હોય છે જે સેક્સ વર્ક સાથે જોડાયેલા હોય છે પરંતુ તેમને આ કાયદાની કંઈક કાયદાને લઈને કદાચ કોઈ તકલીફ હોય છે તો અમે એને હંમેશા મદદરૂપ થઈએ છીએ અને કાયદાકીય જે થતું હોય અમારી થતી કાર્યવાહી અમે હંમેશા કરતા હોઈએ છીએ અને કટિબદ્ધ છીએ. જય હિન્દ, જય ભારત. આજ રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છ ભુજ તથા કચ્છ મહિલા વિકાસ સંસ્થા સંગઠન અને સાથી સંગાથ તથા અન્ય સંસ્થાઓના સહયોગથી સેક્સ વર્ક સાથે સંકળાયેલ મહિલાઓના
અધિકારો અને તેમની ફરજો સંબંધી અવેરનેસ પ્રોગ્રામનું એક આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રોગ્રામ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે બુદ્ધાદેવ કર્માસ્કરના ચુકાદામાં સેક્સ વર્કર સાથે સંકળાયેલ મહિલાઓના જે અધિકારો સંબંધી અવેરનેસ પ્રોગ્રામો કરવાની જે જવાબદારી નાલસા મારફત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સોંપેલ હતી તેના અનુસંધાને આયોજન કરવામાં આવેલ હતું અને મહિલાઓ સાથે જે ભેદભાવ રહિત વાતાવરણ ઉપસ્થિત કરવામાં અને તેઓને મળતી સગવડો અને સવલતોમાં કઈ રીતે વધારો થાય અને સમાજની સુખાકારીમાં સહભાગી કેવી રીતે બની શકે તથા સમાજને રોગોથી કઈ રીતે બચાવી શકે તે સંબંધી વિસ્તૃત છણાવટ અને ચર્ચા કરવામાં આવી હતી. તો આજની જે અહીંયા મીટિંગ હતી ખાસ કરીને એના માટેની હતી કે સુપ્રીમ કોર્ટના જે એક રિકમેન્ડેશન છે જે સેક્સ વર્ક સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે, માત્ર બહેનો નહીં પણ જેટલા પણ લોકો આ કામ સાથે જોડાયેલા છે એ લોકો પણ એક સામાન્ય ઇન્સાનની જેમ ભારતના નાગરિક તરીકે એને પણ જે સમાનતાના અને ડિગ્નિટી સાથે જીવવાના જે અધિકારો છે એ કેવી રીતના પ્રાપ્ત થાય એની અવેરનેસ માટેની એક આખી મીટિંગ હતી. એમના સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ ના થાય એ એક કોમન એક ઇન્સાન તરીકે એને આપણે જે બંધારણીય અધિકારો બધાને પ્રાપ્ત થયેલા છે સેવાઓ પ્રાપ્ત કરવા માટેના એ દરેક સેવાઓ જે છે એને એવી જ રીતના મળે એનામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ ન થાય એના ઉપર વધારે ચર્ચા કરવામાં આવી છે.